આટલું બોલતા બોલતા નિશાને રડવું આવી ગયું છે. એ દિવસ અમારા માટે એટલો ભયંકર ભયાનક કે હતો. એને કહું છું કે શાંત થઈ જાય, જે થવાનું હતું એ તો થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? મજામાં કેમ છો બધા? આજે છે રવિવાર, 16 તારીખ, 6ઠો મહિનો અને 2024. અને આજે છે મારા સસરાની 5મી પુણ્યતિથિ. આજે રવિવાર છે અને જ્યારે એમને સ્વર્ગવાસી થયા એ દિવસે પણ રવિવાર જ હતો. આ પહેલા ટાઈમ રવિવાર આવ્યો એમ. થોડું ઘણું અમારેથી જે કાંઈ થઈ શકે એવું કરશું. બહુ મોટું તો આપણે કાંઈ નથી કરી શકતા, પણ જે થઈ શકે એ કરશું આપણે. તો ચાલો આપણે તો પહેલાં તો એમને શ્રદ્ધાંજલિ આપી, હાર ચડાવી એવું કરીશું, અને પછી જે કાંઈ આપણે નાના બાળકોને કંઈક આપીશું એવું વિચાર્યું છે તો એ કરીશું. 5 વર્ષ વયા ગયા, પણ અમારા માટે જાણે બહુ લાંબો સમય છે એવું લાગે છે. તો જેણે પિતા ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે કેવું થાય. અને અમારે તો એમ થાય કે છોકરાઓ તો સાવ જાણે આમ એકલા જ પડી ગયા હોય ને એ ટાઈપનું થઈ ગયું છે, કે ઓલું દાદા હોય, દાદા દાદા કરતા હોય. અને હવે તો આમ બસ કોકના દાદા જોતા હોય ને સ્કૂલે, કે દાદા સ્કૂલે લેવા આવે છે બાળકોને. તો એ આટલું બોલતા બોલતા નિશાને રડવું આવી ગયું છે. એમાં એવું છે કે થી 5-1 વર્ષ પહેલાં સવારમાં રવિવાર જ હતો, અને સવારમાં જ મારા મમ્મીનો ફોન આવ્યો. એમને અમદાવાદ રહેતા હતા કે હવે દાદા નથી રહ્યા, એટલે કે મારા પપ્પા નથી રહ્યા. સવારમાં એમને અચાનક જ હાર્ટ એટેક આવી ગયો અને દવાખાને લઈ જવાનો પણ ટાઈમ ના મળ્યો. અને એ દિવસ અમારા માટે એટલો ભયંકર ભયાનક કે તો એકદમ કેવો કહેવાય ને, એને કેવા શબ્દોમાં કહેવું ને એ મને નથી કહેવાતું, પણ એ દિવસ અમારા માટે બહુ ખરાબ હતો. અમે અહીંથી અમદાવાદ ગયા, અમે એમની સાથે વાત પણ ના કરી શક્યા. એ જ દિવસે ગયા, બધું પત્યું આખો દિવસ. ટૂંકમાં આ છેલ્લા ઘણા ટાઈમથી ગયા છે, પણ અમને એને અમારી જિંદગીમાં એક વસ્તુ ઓછી થઈ ગઈ છે ને એ પાછી આવતી જ નથી, આવતી જ નથી. આમ બધું પૂર્વવત થયું છે, પણ એક વસ્તુ, એક લાગણી એમાં કંઈક ખૂટે છે. દર વર્ષે પુણ્યતિથિને જે અમે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ, તો આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે નાના બાળકોને કંઈ નાસ્તો કે બિસ્કિટ કે એવું કંઈક કરાવીએ. એના માટે અમે બિસ્કિટને એવું બધું લાવ્યા છીએ અને જઈશું પછી ક્યાંય એવી જગ્યાએ કે ત્યાં બાળકોને મળી રહ્યા. તો ચાલો અત્યારે હું મારા ફાધરને પુણ્યતિથિ નિમિત્તે હાલ ચડાવીશ અને પછી એમના આશીર્વાદ લઈશ. નિશાને આજે રડવું આવે છે, એ પોતાની જાતને સંભાળી નથી શકતી. એને કહું છું કે શાંત થઈ જાય, જે થવાનું હતું એ તો થઈ ગયું છે, હવે આપણેથી કંઈ થઈ શકે એમાંથી. એમાં એ ભગવાનને ગમ્યું હોય ખરું. આપણે પપ્પાને હાર ચડાવી દઈએ અને પછી બાળકોને બિસ્કિટ કે નાસ્તો કે જે કંઈ આપવું છે ને આપી આવ્યા. ચાલો
જો બિસ્કિટના પેકેટ લઈ આવ્યા છે, આજુબાજુમાં બધા છોકરાઓને દીધા, અને હવે ક્યાંય સિગ્નલ ઉપર ને નાના બાળકો હોય છે ને એ બધા એને આપી આવી. અત્યારે ચારે જાય છે, બે વાહન લઈ જશો, ગાડી તો અત્યારે ટ્રાફિકમાં નથી કઢાતી. હું કેવી ને જેની ને પપ્પા બાળકોને બિસ્કિટ આપીને આવતાર્યા, અને પછી ઘરે આવ્યા તો કેવીના પપ્પાને કીધું હાલો ને શાક માર્કેટે જતા. અમે વરસાદ અંધારો હતો, મેં તો પછી વરસાદ હોય ને તો જવાતું નથી, એ તો ચાલો જાય. તો કીધું હું કેવીના પપ્પા ગયા ને, હજી તો માર્કેટે પહોંચ્યા, બાઇકમાંથી ઉતરાય નતા, ને ત્યાં ધોધમાર વરસાદ ચાલુ થયો, એવો ચાલુ થયો કે તરત જ પલળી જ જાય એવો. તો મને કહે ત્યાં લેવી છે શાકભાજીને, તો ઘરે વયા જાય. મેં હાલો ઘરે જતા રહી, કીધું નકામાં પલળી જશું. તો હજી તો અડધે પાછા પહોંચ્યા ને વરસાદ સાવ ધીમો થઈ ગયો. મને કે હાલ જવું હોય તો હજી પાછા ગયા, ફરીથી પાછા શાકભાજી લઈને આવ્યા. તો એવું બધું થયું, અને તોય પલળી તો ગયા જ. અને આવીને પછી જયમાં અને કામ કર્યું બધું, અને અત્યારે ફ્રી થઈ. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. આજ તો કાંઈ બહુ બધો વિડીયો શૂટ કર્યો જ નથી, બસ એટલો થોડો ઘણો વિડીયો શૂટ કર્યો છે. તો ચલો બાય, કાલે મળીશું, ગુડ નાઇટ.